ચાલમાં 2 કપ પાણી લીધું છે અને એમાં હવે 250 ગ્રામ આંબળા આપણે એમાં બોઇલ કરવા મૂકવાના છે. એની પેશી જ્યાં સુધી છૂટી ન થાય ને ત્યાં સુધી આપણે એને ગરમ કરવાના છે. બરાબર 5 થી 7 મિનિટ થશે. ઓકે, તો એના માટે આંબળા કેવા ચૂઝ કરવાના? બનારસી આંબળા લેવાના અને થોડા મોટા અને ખાટા આવે એવા. ઓકે બરાબર. જો મિત્તલ, આ હવે આંબળા આપણે પેશી છૂટી પડી ગઈ છે તો હવે એને આપણે કાઢી લઈએ, ગેસ ઓફ કરી દઈએ અને આને થોડી વાર આપણે ઠંડા થવા દઈએ. ઓકે, હવે મિત્તલ આપણે બધું ક્રશ કરવાનું છે તો આપણે પહેલા તેજાના લઈએ બધા. આ 2.5 ગ્રામ લવિંગ છે, 2.5 ગ્રામ મરી લીધા છે, 3 થી 4 એલચીના દાણા લીધા છે, 2.5 ગ્રામ સોંઠ લીધી છે, 2.5 ગ્રામ તજ લીધો છે. બધું માપીને જ લેવાનું? હા, બધું પ્રોપર, તો જ એનો પરફેક્ટ ટેસ્ટ આવશે. હવે આને આપણે ક્રશ કરવાનું છે. જો મિત્તલ, એકદમ બધું સરસ ક્રશ થઈ ગયું છે, આપણે હવે એને કાઢી લઈએ. અચ્છા, અને તમે સૂંઠનો પણ આખો ટુકડો જ લીધો એટલે સૂકું આદું જ લીધું તમે? હા. અચ્છા, તો આપણી પાસે એ ના હોય અને આપણે પાવડર લેવો હોય તો એ માપી ચાલે? હા, તો 2.5 ગ્રામ પાવડર લેવાનો. ઓકે, મસ્ત સુગંધ આવે છે આની. બનશે ત્યારે તું ચાખજે, બહુ સરસ લાગશે. યસ, અને ચવનપ્રાશ એવી વાનગી છે જે કાયમ આપણે બહારથી જ લાવતા. હા, હવે આપણે આ મસાલો પીસાઈને રેડી છે. આપણે હવે બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ ક્રશ કરીએ. આપણે આ બદામને અધ કચરી ક્રશ કરવાની છે. જો મિત્તલ, આપણે આ બદામ પણ થઈ ગઈ છે અને આવી અધ કચરી, હા, એને પણ આપણે કાઢી લઈએ. હવે આમાં જ આપણે સાકર પીસવાની છે. સાકર છે ને, મેં ખડા સાકર, ખડી સાકર લીધી છે કે જે આના છે ને બેનિફિટ વધારે છે. ઓકે, આ ખડી સાકર છે ને પચવામાં એકદમ હલકી હોય છે. બરાબર. અને ઇમ્યુનિટી જેમની વીક હોય ને એમના માટે આ ખૂબ જ ફાયદાકારક હોય છે. ઓકે, આપણે આને આમ નામ પણ લઈ શકીએ, પણ ક્રશ કરીને લેશું તો ચવનપ્રાશ જલ્દી બની જશે આપણો. બરાબર છે. ઓકે, આપણે બાઉલમાં કાઢી લઈએ. અને ખડી સાકર તો ઠંડી ને એકદમ? હા, ઠંડી, પણ ખાંડ કરતા એના બેનિફિટ વધારે છે. બરાબર છે. હવે આપણે આ બીજી સાકર છે એ પણ લઈ લઈએ. ટોટલ 250 ગ્રામ સાકર આપણે લીધી છે. ઓકે, આપણે આ સાકર સરસ રીતે પીસાઈ ગઈ છે, આપણે એને પણ આ બાઉલમાં કાઢી લઈએ. આપણી આ સાકર પીસાઈ ગઈ છે, આપણા બધા મસાલા પીસાઈ ગયા છે અને આંબળા ઠંડા થઈ ગયા છે, તો હવે આપણે એને પીસવાના છે. આપણે એમાંથી ઠળિયા અલગ કરી લીધા છે તો આપણે પીસી લઈએ. ઓકે, આપણા આંબળા પીસાઈને રેડી થઈ ગયા છે. આપણા આંબળા રેડી છે પીસાઈને. હવે આપણે એક કઢાઈ લીધી છે, એમાં આપણે 2 ચમચી ઘી લઈશું.
ઘી ગરમ થાય એટલે એમાં આપણે આમળા નો આ પીસેલો માવો છે ને એ લેવાનો છે. અને એનું પાણી બળી જાય ને ત્યાં સુધી આપણે એને શેકવાનું છે. ઓકે. આ જે તેજાનાનો મસાલો પાવડર આપણે પીસ્યો છે ને એ આપણે નાખશું. ઓકે. અને એકદમ સરસ રીતે એને મિક્સ કરવાનું છે. આપણે એ 2.5 ગ્રામ લીધો છે. ઓકે. એ મિક્સ કરશું. આ છે સીતો પલાદી ચૂર્ણ. અચ્છા. એ 25 ગ્રામ લીધું છે. ઓકે. સીતો પલાદી ચૂર્ણ છે ને મિતલ, કફ, શરદી અને ઉધરસ માટે ખૂબ જ ફાયદાકારક છે. અચ્છા. એકદમ બરાબર મિક્સ થઈ ગયું છે. હા. હવે એમાં આપણે બદામ નું જે અધકચરી પીસી છે ને એ એડ કરી દઈએ. ઓકે. સાથે સાથે કેસર, અમે 20-25 તાંતણા કેસરના લીધા છે. ઓકે. હવે જો આ એકદમ પ્રોપર બધું મિક્સ થઈ ગયું છે, હવે આપણે એમાં સાકરનો પાવડર એડ કરી દઈએ. સાકરનો પાવડર જોઈને એમ થતું હશે કે આ સાકર વધારે નથી. હા, બહુ વધારે લાગે છે. પણ નથી, એકદમ પરફેક્ટ છે. હા. આંબળા તુરા અને ખાટા હોય. હા હા હા. એટલે એના પ્રમાણમાં આ સાકરનું માપ એકદમ બરાબર છે. ઓકે. હવે એકદમ આપણે સાકરને પ્રોપર મિક્સ કરી લેશું. હા. સુગર ફ્રી, ડાયાબિટીક ફ્રેન્ડલી પણ ચ્યવનપ્રાશ મળતા હોય. હા, મળે છે. તો ત્યારે આપણે સાકર ની જગ્યાએ શું વાપરીશું? સુગર સબસ્ટિટ્યુટ યુઝ કરવાનું. હા. ઓકે. સરસ મજાનો ચ્યવનપ્રાશ કુક થઈ રહ્યો છે. હવે આગળ શું કરવાનું છે જોઈ લઈએ. તો ચ્યવનપ્રાશ કુક થઈ ગયો છે. હા, કુક બી થઈ ગયો છે અને ઠંડો બી થઈ ગયો છે. તો હવે એમાં આપણે 100 ગ્રામ મધ એડ કરવાનું છે. અચ્છા. આપણે આ ઠંડો થાય ને પછી જ મધ એડ કરવાનું છે. ઓકે. નહીં તો એના ફાયદા ની બદલે ગેરફાયદા થશે જો ગરમ ગરમ માં જ આપણે કરશું ને તો. અચ્છા. અને આને પ્રોપર આપણે મિક્સ કરવાનું છે. આજે વધારે ઠંડો થશે ને એટલે એકદમ ઘટ થઈ જશે. હા હા, બરાબર છે. અને દેખાવ તો એકદમ બહારથી જે લાવીએ છે એના જેવો જ આવ્યો છે. હા. અને સુગંધ તો બહુ જ સરસ આવી રહી છે આની. આપણો આ ચ્યવનપ્રાશ રેડી છે, આપણે એને બોટલમાં ભરી લઈએ. હા. અત્યારે જે ખાસો થીક થઈ ગયો છે, હજી થોડો વધારે થીક થશે, ઠંડો થશે એટલે. હા. જો મિતલ, આપણા ચ્યવનપ્રાશ રેડી છે, હેલ્ધી અને ડિલિશિયસ. તો જોયું ને તમે કે ચ્યવનપ્રાશ ઘરે બનાવવો કેટલો ઈઝી છે. બસ થોડા ઘણા ઇન્ગ્રેડિયન્ટ્સ ભેગા કરો અને પછી ઘરે જ આટલો સરસ ચ્યવનપ્રાશ બનાવો. આનો સ્વાદ તમને ગમી જ જશે. લખી લો રીત. ચ્યવનપ્રાશ બનાવવા માટે જોઈશે આમળા 250 ગ્રામ, પાણી જરૂર મુજબ. મસાલો બનાવવા માટે જોઈશે લવિંગ 2.5 ગ્રામ, મરી 2.5 ગ્રામ, ઇલાયચી 3-4 નંગ, સૂંઠ 2.5 ગ્રામ, તજ 2.5 ગ્રામ, બદામ 2 મોટી ચમચી, ખડી સાકર 250 ગ્રામ. અન્ય સામગ્રીમાં જોઈશે ઘી 2 ચમચી, લીંડી પીપરનો પાવડર 1 ચમચી, શીતો પલાદી 1 ચમચી, કેસર 20-25 તાંતણા, મધ 100 ગ્રામ. ચ્યવનપ્રાશ બનાવવાની રીત. ગરમ પાણીમાં આમળા ઉમેરી તેને થોડા બાફી લો. આમળા બફાઈ જાય એટલે તેને ઠંડા કરી લો. હવે મિક્સર જારમાં લવિંગ, મરી, ઇલાયચી, સૂંઠ અને તજ લઈ તેને ક્રશ કરી લો. આ મસાલાને એક બાઉલમાં કાઢી લો. હવે બદામને પણ અધકચરી ક્રશ કરી લો. તેમજ ખડી સાકર ને પણ ક્રશ કરી લો. હવે આમળા ઠંડા થઈ જાય એટલે તેને પણ ક્રશ કરી લો. હવે કડાઈમાં ઘી ગરમ કરી તેમાં આમળાનો પલ્પ ઉમેરી તેને 5-7 મિનિટ માટે કુક કરી લો. ત્યારબાદ તેમાં ક્રશ કરેલો પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી લીંડી પીપરનો પાવડર અને શીતો પલાદી ઉમેરી બરાબર મિક્સ કરી લો.
હવે તેમાં બદામનો ભૂક્કો અને કેસરના તાંતરા તેમજ સાકરનો પાવડર ઉમેરી મિક્સ કરી ચ્યવનપ્રાશને કૂક કરી લો. ચ્યવનપ્રાશ કૂક થઈ જાય એટલે થોડો ઠંડો કરી તેમાં મધ ઉમેરી મિક્સ કરી સર્વિંગ જારમાં લઈ સર્વ કરો. તો તૈયાર છે હેલ્ધી ચ્યવનપ્રાશ.